नमस्कार खेडूत मित्रों, हूँ कल्पेश तावीया, खेडूत कृषि मोल यूट्यूब चैनल में आप सर्व दर्शक मित्रों स्वागत करूँ छूँ। मित्रों, आज आप बात करी है कि कपासना पाक की अंदर नुकसान करती सुशिया प्रकार की जीवात से ये कपासना पाक की अंदर घणु बधु नुकसान करे जीवात नियंत्रण मैं खेडूत मित्रों अलग अलग प्रकार की दवाओं उपयोग करता हो, परंतु आप आज एक एवं दवा विषय बात करी है कि एकज दवा होने तमाम प्रकार की जीवात साफ थी जाए और अपन ने सारा में सारू रिजल्ट मिले एवं एक दवा विषय मित्रों आज वीडियो अंदर आप बात करी है। मित्रों, कपासना पाकनी अंदर नुकसान करती घणी बधी अलग अलग सुशिया प्रकार की जीवातो आवे छे अने ए सुशिया प्रकार की जीवातों नियंत्रण माटे खेडूत मित्रों से ए अलग अलग दवाओं उपयोग करता होय छे, परंतु आज आपणे एक एवी दवा विषे वात करवी छे के एक ज दवा होय अने तमाम प्रकार की जीवात साफ थी जाए एटले आपणे अलग अलग जे दवा छे कोई पण प्रकार की मिक्स न करवी पड़े पंपनी अंदर। आपणे दवानो खेडूत मित्रों ज्यारे छंटकाव करता होय छे त्यारे अलग अलग जीवातो माटे अलग अलग दवाओ पंपनी अंदर मिक्स करी અને છંટકાવ કરતા હોય છે। તો મિત્રો, આ વિડિયોની અંદર આપણે એ દવા છે એ દવાની વિશેષતા શું છે, બજારની અંદર એ દવા કયા નામોથી મળે છે, એ દવાનું પંપદીઠ માપ કેટલું છે, એ દવાઓને છંટકાવ કરતી વખતે ખેડૂત મિત્રોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ જેવી બાબતોની મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવી છે। મિત્રો, એક જ દવા અને તમામ પ્રકારની જીવાત સાફ થઈ જાય એ દવા એટલે કે જે માર્કેટની અંદર જે મોલેક્યુલ મળી રહ્યું છે ટોલફેન પાયરેટ 15% EC, આ 15% EC જે ટોલફેન પાયરેટ છે ટેકનિકલ ધરાવતી જે દવા છે એના મિત્રો એના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે। વાત કરીએ કે આ જે દવા છે એટલે કે જે ટોલફેન પાયરેટ 15% EC છે એની વિશેષતા શું છે એની વાત કરીએ, તો મિત્રો આ જે દવા છે એ કપાસના પાકની અંદર આવતી સુશિયા પ્રકારની જીવાતો જેવી કે સફેદ માખી છે, લીલી પોપટી છે, થ્રીફ્સ છે, કથીરી છે કે પછી ગળો એટલે કે મોલોમસી છે, મિલીબગ છે જેવી જીવાતોનું મિત્રો એક જ ઓલે નિયંત્રણ લાવે છે, ખૂબ સારા રિઝલ્ટો આની અંદર મળે છે। અને સાથે સાથે આ જે દવા છે મિત્રો એ જે કપાસનું વાવેતર કરતા ખેડૂત મિત્રો છે આનો ઉપયોગ કરે છે અને જો આ મિત્રો આ સુશિયા પ્રકારની જીવાતોનો તો નાશ કરે છે, સાથે સાથે એ ફૂગને પણ મિત્રો કંટ્રોલ કરે છે, એટલે આ જે દવા જે છે કે ટોલફેન પાયરેટ એ મિત્રો એ જ ફૂગનાશક તરીકે પણ આપણા પાકની અંદર કાર્યરત છે, કાર્ય કરે છે, એટલે જ્યાં ટોલફેન પાયરેટ છે મિત્રો પોતાના પાકની અંદર ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, આપણે આગળ વાત કરીએ કે જ્યાં ટોલફેન પાયરેટ 15% EC છે આપણે એનું માપ કેટલું રાખવું જોઈએ પંપની અંદર એની વાત કરીએ, તો 1 લિટર પાણીની અંદર 2 ml દવા મિત્રો આપણે આપણા પાકની અંદર છંટકાવ માટે ઉપયોગમાં લેવાનું છે। આમ જોઈએ તો મોટાભાગે ખેડૂત મિત્રો છે 15 થી 16 લિટરના પંપનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો તમે 15 લિટરના પંપનો ઉપયોગ કરતા હોય તો એની અંદર 30 ml દવાનો ઉપયોગ કરવાનો છે, તમે 16 લિટર પાણીના પંપનો સ્પ્રે કરતા હો ઉપયોગ કરતા હો તો તમારે 35 ml મિત્રો દવાનો છે મિત્રો આપણા પાકની અંદર મિત્રો આનો છંટકાવ કરવાનો છે। મિત્રો, આગળ વાત કરીએ તો આ જે દવા છે કયા પાકોની અંદર ઉપયોગ લઈ શકાય, તો મિત્રો આપણે જે ખેતીવાડીની અંદર જે પણ કોઈ પાકોની અંદર સુશિયા પ્રકારની જીવાતો આવતી હોય એ તમામ પ્રકારના પાકોની અંદર મિત્રો આ દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ખાસ આપણે જોવા જઈએ તો જે કપાસનું વાવેતર કરતા ખેડૂત મિત્રો છે કે પછી શાકભાજીની અંદર મરચી છે, રીંગણી છે કે પછી ભીંડાનું વાવેતર જે કરતા ખેડૂત મિત્રો છે એ આ દવાનો સવિશેષ પ્રમાણની અંદર મિત્રો આનો ઉપયોગ કરતા હોય છે। મિત્રો, આપણે આગળ વાત કરીએ તો આ જે દવા છે એટલે કે જે ટોલફેન પાયરેટ છે એને છંટકાવ કરતી વખતે આપણે ખેડૂત મિત્રોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એની વાત કરીએ, તો મિત્રો જે આ ટોલફેન પાયરેટ દવા છે એ એક કોન્ટેક ઇન્સેક્ટિસાઇડ છે, એટલે આપણે જ્યારે પણ દવાનો આપણા પાકની અંદર છંટકાવ કરતા હોઈએ ત્યારે સંપૂર્ણપણે છોડ કવર થાય એ રીતે આપણા પાકની અંદર ખેડૂત મિત્રોએ આ દવાનો મિત્રો છંટકાવ કરવાનો છે, તો જ આપણને સારું રિઝલ્ટ મળશે। ઘણી વખત મિત્રો પાણીનો છંટકાવ ઓછો થવાના કારણે સંપૂર્ણપણે છોડ કવર ન થાય એના કારણે પણ રિઝલ્ટની અંદર મિત્રો ઘણી વખત વધઘટ થતી હોય છે, એટલે જ્યારે આપણે છંટકાવ કરીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે છોડ છે એ મિત્રો સંપૂર્ણપણે મિત્રો કવર થવો જોઈએ। મિત્રો, હવે જે મેઇન ટોપિક છે એટલે કે આ જે ટોલફેન પાયરેટ દવા છે એ માર્કેટની અંદર કેવા નામોથી મળે છે એની વિશે મિત્રો થોડીક વાત કરીએ કે કેવા નામોથી મળે છે, તો મિત્રો નિશિરો જાપાન કંપનીનું જે ટાઈસી નામથી આવે છે, આના સિવાય આપણે એશિયાટેક કંપનીનું ટોફી નામથી આવે છે, એના સિવાય PI કંપનીનું કિફુન નામથી આવે છે, એના સિવાય આકાશ કંપનીનું ટાઇકુન નામથી આવે છે, આના સિવાય પણ જે માર્કેટની અંદર જે રાસાયણિક દવાઓનું જે ઉત્પાદન કરતી કંપનીઓ છે એ મોટાભાગની કંપનીઓ મિત્રો આ ટોલફેન પાયરેટ દવા છે અલગ અલગ નામોથી માર્કેટની અંદર ઉત્પાદન કરે છે। જો જે તમારા અનુભવના આધારે કે જે તે વિસ્તારોની અંદર અલગ અલગ નામોથી આ ટોલફેન પાયરેટ મળે છે જેના રિઝલ્ટો સારા હોય, સારી કંપની હોય, એનો મિત્રો આપણે લેવાનો આગ્રહ રાખવાનો છે અને તો જ આપણને સારા રિઝલ્ટો મળશે। મિત્રો, તમે કપાસનું વાવેતર કરેલું છે તો કપાસના પાકની અંદર સુશિયા પ્રકારની જીવાતોનો જો એટેક હોય તો અલગ અલગ દવા મિક્સ ન કરવા અને આજે આ ટોલફેન પાયરેટ જે દવા છે એનો ઉપયોગ કરજો, ખૂબ સારા રિઝલ્ટો મળે છે
અને ઘણા બધા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરતા જે ખેડૂત મિત્રો છે એ ટોલફેન પાયરાઇટનો ઉપયોગ પણ કરે છે, સાથે સાથે જે વેજીટેબલ ખેતી એટલે કે જે લોકો આપણે શાકભાજીની ખેતી કરી રહ્યા છે એ લોકો પણ મિત્રો જે ટોલફેન પાયરાઇટ દવા છે એનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે જો તમે કપાસનું વાવેતર કરેલું હોય કે કોઈ પણ વેજીટેબલની ખેતી કરતા હો તો મિત્રો એક વખત સારી કંપનીનું આ ટોલફેન પાયરાઇટ લાવી પોતાના પાકની અંદર ઉપયોગ કરજો. આપણે અલગ અલગ દવાઓ છે મિક્સ નહીં કરવી પડે અને ખૂબ સારા રિઝલ્ટ આ એક જ દવાની અંદર મળશે. અને સાથે સાથે આપણે જે ફૂગનાશક છે એના પણ મિત્રો અલગથી સ્પ્રે નહીં કરવો પડે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.